हळवद તાલુકાના રણમલપુર ગામે પિતરાઈ ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી નાખી। રૂપિયા 1.5 લાખની લેતી દેતી બાબતે મામલો હત્યાર સુધી પહોંચી ગયો। પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો। હળવદ તાલુકાના રણમલપુર ગામે ગઈકાલે બે પિતરાઈ ભાઈ વચ્ચે રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થતા એક ભાઈએ પોતાના જ ભાઈનું ફિક્શન હત્યારના ગામારી હત્યા કરી દેવામાં આવી। આ બનાવના પગલે પોલીસ ઘટનાસ્થળે જઈ વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જાણવા મળતી વિગત પ્રમાણે આરોપી હસમુખે પોતાના જ પિતરાઈ ભાઈ હરેશને 1.5 લાખ રૂપિયાની લીધી દીધી બાબતે તીક્ષ્ણ હત્યારના ગામારી હત્યા કરી દીધી હતી। ત્યારબાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો। આરોપીએ પોલીસને ગુમરા કરવા માટે પોતાના શરીરમાં અનેક ઇજાઓ પહોંચાડી હતી, પરંતુ પોલીસે આરોપીને પકડી જેલ હવાલે કરવામાં આવ્યો છે। હાલ વધુ તપાસ હળવદ PI તેમજ પોલીસ સ્ટાફ ચલાવી રહ્યો છે। વિશાળ જયસ્વાલ, કચ્છ આમતક TV હળવદ। હવે જોઈએ હળવદથી મારા પ્રતિનિધિ વિશાલ જયસ્વાલનો એક વિસ્તૃત અહેવાલ। હળવદ તાલુકાના રણપલપુર ગામે હત્યાનો મામલો સપાટી ઉપર આવ્યો છે। એક યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે। બે પિતરાય ભાઈઓ વચ્ચે રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયા બાદ આ ઝઘડો આખરે હત્યામાં પરિણામ્યો હતો। હળવદ પોલીસે આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો છે। 1.5 લાખ રૂપિયાની લેતી લેતી બાબતે પિતરાય ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો અને એકબીજાનું એક ભાઈનું ટીમ ઠાળી દેવામાં આવ્યું હતું। પોલીસે ગુમરાહ કરવા આરોપીને હસમુખે પોતે શરીરમાં ઇજા પહોંચાડી હતી। હત્યાના બનાવ બાદ આરોપીએ પોતાનું પાપ છુપાવવા માટે પોતાના શરીરે ઇજા પહોંચાડી હોવાની પણ વાત બહાર આવી છે અને પોલીસ તપાસ કરી રહી છે। હોમમેડ કેક ચોકલેટમાં ઓરિજિનલ અને ગુણવત્તાયુક્ત સ્વાદ, અનેક ફ્લેવરમાં ઉપલબ્ધ શેમ્સ કેકી બેકી, રાધિકા કોટવાલ, મોબાઈલ નંબર 7984954491। ઓર્ડરનું બુકિંગ એક દિવસ પહેલાં કરાવો અને ઘર બેઠા કેક ચોકલેટનો સ્વાદ મેળવો।